नमस्ते, जय श्री कृष्ण मारा वाला बाळको, ज्ञान पर स्कूल मा तमारू हार्दिक स्वागत छे। तो जुओ बाळको, आजे आपणे धोरण पहेलू विषय चित्रकला, एमा आपणे पाना नंबर 11 सुधी चलाव्यू। तो आजे आपणे पाना नंबर 12 उपर चलावीशुं। तो जुओ बाळको, तमे पण चित्रकला लई लो अने पाना नंबर 12 फेरवी लो। ફેરવી લીધું, હવે તેમાં આપણે અહીંયા જો વાંચીશું કે આવું બધું આપણે કાગળ કામ કરીએ તો એના હેતુ શું છે। તો શું લખ્યું છે કે બાળકોમાં સર્જન શક્તિનો વિકાસ થાય। જો તમે આવું નવું નવું બધું બનાવો તો તમને પણ મજા આવે, તો તમારા પણ સર્જન શક્તિનો વિકાસ થાય। પછી બાળકોમાં શું થાય તો કે એકાગ્રતા વધે। તમે કોઈ પણ આવું ચિત્રકામ કરતા હોય કે આ રીતે કાગળ લગાવીને કરતા હોય તો તમે કેવા એક ધ્યાને બધું કરો છો ને, તો એ રીતે તમારામાં એકાગ્રતા વધે। પછી બાળકોમાં અવલોકન શક્તિનો વિકાસ થાય। તો જો તમે આ રીતે ત્રિકોણ, આ રીતે ચોરસ, બરોબર, આ રીતે ચોરસ એ રીતે તમે લગાવતા હોય તો તમને તરત એમ થાય કે આ તો ત્રિકોણ આકાર છે, આ તો ત્રિકોણ છે, અહીંયા ચોરસ છે, અહીંયા લંબચોરસ છે, એવું થાય ને। તો એ રીતે તમારામાં અવલોકન શક્તિનો વિકાસ થાય અને બાળકોને નવસર્જનનો આનંદ મળે। તમને એમ થાય કે જો મને તો કેવું સરસ આવડે આ બધું મેં લગાવ્યું, તો તમને એનો પણ આનંદ મળે, બરોબર। તો એ જ રીતે હવે જો અહીંયા આપણને ચોરસ, લંબચોરસ, ગોળ અને ત્રિકોણ આકાર આપ્યા છે, બરાબર। તો અહીંયા નીચે શું સૂચના છે, જો અહી ઉપર ચોરસ, લંબચોરસ, ગોળ અને ત્રિકોણના ભૌમિતિક આકારો તથા સૂર્ય, જો અહીંયા આપણને સૂર્યનું ચિત્ર આપ્યું છે ને, સૂર્ય, બરાબર, પછી આ વૃક્ષ છે, આ ઘર છે, આ માછલી છે, આ પતંગ છે ને, તો એના આકારો કાગળકામના નમૂના રૂપે દર્શાવેલ છે, બરાબર। તો કાગળકામના આ નમૂનાઓનો અભ્યાસ કરો। કાગળકામ કરવા નકામા રંગીન કાગળો અને ગુંદર અથવા ફેવિકોલનો ઉપયોગ કરો। પણ પછી શું લખ્યું છે, જો યાદ રાખો, કાગળ શું લખ્યું છે, હાથેથી ફાડવાના છે, કાતરનો ઉપયોગ કરવો નહીં। શું કીધું છે આપણને, કાગળને આપણે હાથેથી ફાડવાના છે। તો ચાલો બાળકો, તમે પણ ફેવિકોલ લઈ લ્યો, તમારી પાસે ગુંદર હોય તો ગુંદર લઈ લ્યો, પેન્સિલ લઈ લ્યો, અને આ રીતે તમારી પાસે રંગીન કાગળો હોય તો કાગળ પણ લઈ લ્યો, બરાબર। તો અહીંયા જો આપણને સૂર્ય, વૃક્ષ, ઘર, માછલી અને પતંગનું ચિત્ર આ રીતે ચોટાડીને આપ્યા છે। તો સૌથી પહેલા આપણે આ સૂર્યનું ચિત્ર છે તૈયાર કરીશું। તો અહીંયા અમે આ રીતે બે ગોળ છે આપણે જે સૂર્યમાં કરવાના, એક મોટું ગોળ અને એક નાનું ગોળ, તો આ રીતે મેં દોરી લીધું છે, બરોબર। દોર્યા વગર સીધા ફાડશો તો તમને ફાવે નહીં, એટલે આપણે પેલા બે ગોળ દોરી લીધા છે અને એની ફરતી જે આ રીતે છે એવી મેં હવે ઝીણા ઝીણા આપણે કટિંગ કરી લીધા છે, બરાબર। હવે આપણે હાથેથી ફાડવાનું છે, બરાબર। તો તમે જોજો હું કેવી રીતે ફાડું છું એ તમે જોજો। જો આ ડ્રોઈંગ કર્યું હોય ને એની બાજુમાંથી જ આવી રીતે ધીમે 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 ફાડવાનું, બરોબર, ઉતાવળ જરાય કરવાની નહીં, નહીતર આપણું ચિત્ર છે એ ખરાબ થાય ને। આ પણ એક કલા છે, શું છે, કલા। આ પણ સરસ મજાનું ફાડીને કરશો તો પણ તમારું ચિત્ર એકદમ સરસ બનશે, આપણે કાતરની પણ જરૂર પડશે નહીં। જો આ રીતે મેં કરી લીધું ગોળ, બરોબર। હવે એ જ રીતે આપણે બીજું પણ ગોળ છે અને આ રીતે હાથેથી જ ફાડીશું। આ રીતે તમારી પાસે રંગીન કાગળો ન હોય તો સફેદ કાગળ હોય એને પણ તમે કલર કરીને આવા રંગીન બનાવી શકો, બરોબર। તો આપણે આ બે ગોળ છે તૈયાર કરી લીધા। હવે આપણે એક નકામો કાગળ લઈશું જેથી આપણી ચિત્રકલા છે એ બગડે નહીં ગુંદર લગાવતી વખતે। તો મારી પાસે ગુંદર છે તો હું ગુંદર લઉં છું। તો આ ડ્રોઈંગ વાળો ભાગ છે આપણે જે પેન્સિલના આ રીતે ડાઘ દેખાય છે ને એ બાજુ આપણે લગાવીશું અને ઓલી બાજુ સરસ મજાનું રહે ને, આ રીતે જો આ રીતે લગાવી દીધું, બરોબર।
હવે આપણે આ ગોળ લેશું, પેલા મોટું, નાનામાં પણ આપણે ફેવિકોલ લગાવી લીધો છે. હવે તમે જો આ રીતે આપણે ધીમે ધીમે અહીંયા આ ગોળ લગાવી દઈશું, આ રીતે. બરાબર લગાવાઈ ગયું. હવે આ રીતે આપણે બીજું ગોળ પણ આ રીતે લગાવી લઈશું ઉપર. લગાવી લીધું તમે પણ. હવે આપણે આ પટ્ટી લગાવીશું. તો અહીંયા મેં આ રીતે ગુંદર લગાવી લીધો છે પટ્ટી લગાવવા માટે. તો આ રીતે અમુક નાની પટ્ટી છે, અમુક મોટી છે. જો પટ્ટી તો આપણે હાથેથી ફાડી શકીએ નહીં, કારણ કે એકદમ ઝીણી છે, તો એ આપણે કાપીને જ રાખવાની છે. બરોબર આ રીતે લગાવી લઈશું. આ રીતે આપણે મોટી પટ્ટી લગાવી લીધી, હવે નાની લગાવીશું. તો આ રીતે આપણે નાની પણ લગાવી લઈશું. બધી જ પટ્ટી આ રીતે લગાવી લઈશું. તો આ રીતે આપણે અહીંયા સૂર્યનું ચિત્ર થઈ ગયું. બરાબર સરસ. જો આવું તો તમારા મમ્મીને પણ શોખ હોય તો મમ્મીની મદદ પણ લેવાની. બરાબર હવે આપણી બાજુમાં શેનું ચિત્ર છે? વૃક્ષનું. તો અહીંયા મેં આ રીતે લીલા કાગળમાં આ રીતે ત્રિકોણ દોરી લીધું છે, અને અહીંયા મેં ઝાડનું થડ દોરી લીધું છે. તો હવે આપણે હાથેથી ફાડીશું. તો જો તમે જોજો કેમ ફાડું છું. ધીમે ધીમે હું ફાડીશ, જો આ રીતે હું ધીમે 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 ફાડીશ, જરાય ઉતાવળ કરવાની નહીં. આ રીતે જ્યાં આપણે લાઇનિંગ કરી હોય, આપણે દોરી હોય, ત્યાંથી જ આપણે ફાડવાનું શરૂ કરવાનું. જો તો આપણું ત્રિકોણ થઈ ગયું. હવે આપણું ત્રિકોણ થઈ ગયું. હવે એ જ રીતે આપણે આ ઝાડનું ચિત્ર અહીંયા દોર્યું છે, સોરી થડનું ચિત્ર આપણે દોર્યું છે. તો હવે થડના ચિત્રને પણ આપણે ધીમે ધીમે આ રીતે હાથેથી ફાડીશું. તમે આ રીતે દોરીને પછી ફાડો તો તમને સરળતા રહે. બરાબર આ રીતે સરસ મજાનું ફાડી લઈશું. તો આ રીતે આપણું થડનું જે ચિત્ર છે તૈયાર થઈ ગયું. હવે આપણે નકામો કાગળ લઈ લઈશું, એની ઉપર રાખીને આપણે આ રીતે ગુંદર લગાવી લઈશું. તો આપણે જે પેન્સિલ થી ડ્રોઈંગ કર્યું હોય એ ભાગ ઉપર જ આપણે ગુંદર લગાવવાનો આ રીતે. તો હવે આપણે ગુંદર લગાવી લીધો છે થડમાં અને ઉપર ઝાડમાં. બરોબર તો આ રીતે આપણે અહીંયા રાખી દઈશું. આપણે સૂર્યનું ચિત્ર લગાવ્યું છે એનાથી થોડી જગ્યા રાખીને આપણે લગાવી દઈશું. હવે અહીંયા આપણે આ રીતે થડનું ચિત્ર લગાવી દઈશું. બરાબર થઈ ગયું આપણું ઝાડ તૈયાર એકદમ સરસ. હવે શેનું ચિત્ર છે? ઝાડ પછી ઘરનું. બરાબર તો હવે આપણે ઘરનું ચિત્ર તૈયાર કરીશું. તો જો અમે અહીંયા આ રીતે લંબચોરસ દોરી લીધું છે અને આમાં આપણે ત્રિકોણ દોરી લીધું છે. બરાબર અને અહીંયા આપણે બે બારીઓના શેપ પણ દોરી લીધા છે. હવે આપણે હાથેથી ફાડવાનું છે. તો તમે જોજો બાળકો, શાંતિથી આપણે ફાડવાનું છે આ રીતે. આ રીતે તમારે ધીમે ધીમે સરસ મજાનું શાંતિથી ફાડવાનું, ઉતાવળ બિલકુલ નહીં કરવાની, નહીતર આપણું ચિત્ર સરસ બને નહીં. તો આ રીતે આપણે ફાડી લીધું. એવું નહીં કે આપણે કાતરની મદદથી અહીં થોડું કાપી નાખીએ, આવું એકદમ નેચરલી કુદરતી સારું લાગે. હવે એ જ રીતે આપણે ઉપર જે ઘરની ઉપર જે ત્રિકોણ લગાવેલું છે ને એ આપણે ફાડીશું.
તો આ રીતે આપણે ત્રિકોણ તૈયાર કરી લીધું. એ જ રીતે આ બે બારી છે એને પણ આપણે આ રીતે ફાડી લેશું. આ રીતે હવે આપણે આમાં ગુંદર લગાવી લઈશું. આ ત્રિકોણમાં અને આ બે બારી આ રીતે હવે આપણે આ ઘર બનાવવાનું છે. તો આપણે આ રીતે પેલા ચોરસ આ રીતે લગાવી દઈશું. તો આને કેવો કલર કહેવાય? ગુલાબી કલર. કેવો? ગુલાબી. બરોબર. હવે એની ઉપર આપણે આ ત્રિકોણ લગાવી દઈશું. બરાબર. આ રીતે એ ઘરનું ચિત્ર બની જાય. બની જાય ને આ રીતે. જો હવે અહીંયા આપણે આ રીતે બારી લગાવી દઈશું. અને અહીંયા આપણે આ રીતે બારણાનો ભાગ લગાવી દઈશું. તો આપણું ઘરનું ચિત્ર પણ સરસ તૈયાર થઈ ગયું. હવે આપણે માછલીનું ચિત્ર કરીશું. તો આ રીતે મેં માછલીનો શેપ પણ આ રીતે આકાર દોરી લીધો છે. વચ્ચે આ રીતે પીળા કલરની પટ્ટી છે, ગોળ મીંડું આંખનું છે એ કરી લીધું છે. અને આ રીતે જે એની પાંખો હોય એના મેં આ રીતે ત્રિકોણ કરી લીધા છે. હવે આપણે ફાડવાના છે. બરાબર. આ રીતે ધીમે ધીમે શાંતિથી ફાડવાનું. આ રીતે આપણો માછલીનો જે ભાગ છે આ રીતે ફાડીને આપણે તૈયાર કરી લીધો. હવે એ જ રીતે આપણે આ રીતે ત્રિકોણ ફાડી લઈશું. માછલીમાં આપણે ત્રણ ત્રિકોણની જરૂર પડશે. બરાબર. હવે આપણે આ રીતે માછલીના ચિત્રમાં પણ બધા આપણે કાગળ આ રીતે ફાડી લીધા છે. હવે બધામાં આપણે ગુંદર લગાવી લઈશું. તો હવે આપણે આ રીતે પેલા માછલીનું ચિત્ર લગાવીશું. તો શું લગાવીશું? આપણે આ રીતે પેલા પેટનો ભાગ આ રીતે લગાવી દઈશું. હવે આ રીતે આપણે પૂંછડીનો ભાગ છે લગાવી દઈશું. થોડું આ રીતે દાબી લેવાનું. હવે આપણે આ રીતે માછલીને ઉપરનો કાન લગાવી લઈશું. આ રીતે હવે આપણે આ રીતે બીજો કાન પણ લગાવી લઈશું. આ રીતે હવે આપણે આ રીતે પીળા કલરની પટ્ટી લગાવી દઈશું વચ્ચે. હવે આપણે અહીંયા ઉપરની બાજુમાં આ રીતે આંખ લગાવી દઈશું. તો જો આપણી માછલી સરસ મજાની તૈયાર થઈ ગઈ. થઈ ગઈ ને સરસ મજાની. હવે આપણે પતંગનું ચિત્ર તૈયાર કરી લઈશું. તો જો અહીંયા મેં આ રીતે ચોરસ દોરી લીધું છે, પછી એમાં બે ગોળ લગાવેલા છે એ દોરી લીધા છે, અને નીચે આયા એક ત્રિકોણ. બરાબર. આ રીતે હવે આપણે ફાડી લઈશું. પતંગ તો તમને બધાને બહુ જ ગમે, ચડાવવી ગમે ને બાળકોને, છોકરાઓને. તો આપણે પણ સરસ મજાનો પતંગ તૈયાર કરીશું. કાગળ ફાડવા તો તમને પણ ગમતા હશે, ગમે છે ને? જો આ રીતે તૈયાર થઈ ગયું આપણું પતંગ. હવે એ જ રીતે આપણે આ ત્રિકોણ જે નીચે છે લગાવેલું એ ફાડી લઈશું. તો આ રીતે તૈયાર થઈ ગયું ત્રિકોણ. હવે બે ગોળ છે એ આપણે ફાડી લઈશું. આ રીતે હવે આપણે પતંગનું ચિત્ર લગાવીશું. તો આપણે પતંગના આ ઉપરના ભાગને પણ ગુંદર લગાવી લીધો.
હવે અહીંયા લગાવી દો બરાબર આ રીતે. હવે અહીંયા આપણે આ રીતે આ ભાગ લગાવી લઈશું બરાબર. હવે આપણે અહીંયા આ રીતે એક ગોળ લગાવી લઈશું અને બીજું ગોળ આપણે અહીંયા લગાવી લઈશું. તો બની ગયું આપણું પતંગનું ચિત્ર સરસ મજાનું. તો આ રીતે બાળકો જો તમે કેવું સરસ આપણું ચિત્ર બની ગયું ને. તો તમે પણ આ રીતે સરસ મજાનું ચિત્ર બનાવજો બરાબર. તો ચાલો બાળકો તમને પણ આ ચિત્ર ગમ્યું ને બનાવવું તો આવજો. નમસ્તે. જય શ્રી કૃષ્ણ મારા વાલા બાળકો.